सूरत में भाजप सरकार सामे कांग्रेस ना माजी केंद्रीय मंत्री तुषार चौधरी सहित आगेवानोए तोहमतनामु रजू कर्युं छे। कांग्रेस द्वारा रजू करेला तोहमतनामुं गुजरात कांग्रेस द्वारा रोजगारी, भ्रष्टाचार, शिक्षण, आरोग्य तमाम बाबतों में भाजप सरकार निष्फळ रही होवाना आक्षेपो कराया छे। कांग्रेस ज्यारे देशनी सत्ता छोड़ी त्यारे 18% जेटलो वृद्धिदर हतो, जो कि आजे मात्र 9% रह्यो छे। ऑगस्ट 2022 में देशना तमाम राज्यों में गुजरात में खाते चीज वस्तुओं फुगाव सौथी वधु हतो। एलपीजी सिलिंडर ना भाव में खूब मोटो वधारो करायो छे। शिक्षण अने आरोग्य क्षेत्र में मात्र 3-4% जेटला ज नाणा खर्च कर्या छे। गुजरात में छेल्ला 27 वर्ष में शिक्षण नु व्यापारीकरण करवामां आव्युं छे। गुजरात विधानसभा की चूंटणी की जाहरात थई छे। आप द्वारा मोटा भागना उम्मीदवारों जाहिर कराया छे, तो कांग्रेस द्वारा हाल में 182 में 43 उम्मीदवारों जाहिर कराया छे। जो कि सत्ता पक्ष भाजप द्वारा हजू सुधी एक पण उम्मीदवारों नाम नो फोड़ पड़ायो नथी, ત્યારે વિપક્ષના શાસક પક્ષના ભાજપ પર આક્ષેપો શરૂ થઈ ગયા છે। આજે કોંગ્રેસ પક્ષ એક તોહમત નામું લઈને આવ્યો છે, કારણ કે ડબલ એન્જિન સરકારના હોર્ડિંગ આખા ગુજરાતમાં લગાવી દીધા, પણ એક સામાન્ય માણસ હોય એને પણ સમજમાં આવે કે ડબલ એન્જિનની જરૂર ક્યારે પડે, એક એન્જિન ફેલ થઈ જાય તો બીજા એન્જિનની જરૂર પડે, એટલે ડબલ એન્જિન દેખાય ખરા પણ એમાં એક બગડેલું હોય ને એક ચાલુ હોય એને ડબલ એન્જિન કહેવાય। અને ડબલ એન્જિન સરકારની વાત કરતા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ હતા, 5 વર્ષની એમણે ઉજવણી કરી, અને 5 વર્ષની ઉજવણી કરીને એવું તો શું થયું કે 2 મહિનામાં મુખ્યમંત્રી પદ પણ જતું રહ્યું અને એમનું આખું મંત્રીમંડળ પણ એમણે રવાના કરી દીધું। એનું મૂળ જો કારણ હોય તો ભ્રષ્ટાચાર। આ ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો। આજે દર ગુજરાતીના દર બીજા વ્યક્તિએ છેલ્લા વર્ષમાં 1 વાર લાંચ આપી છે, અને ગુજરાતમાં દર 4th વ્યક્તિએ 3થી પણ વધારે વાર લાંચ આપી છે। એ જ તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર કેટલી હદે ફૂલ્યો ફાલ્યો છે। ને એ જ કારણસર આજે તમે જુઓ છો કે મોરબીમાં જે પુલ ફૂટી ગયો, હવે એમાં સરકાર એમ કહે છે કે એનું ટેન્ડર થયું જ નહોતું, એમને એમ કામ અપાયું। નગરપાલિકાના ચીફ ઓફિસર એમ કહે છે કે ભાઈ ભૂલ ક્યારે શરૂ થયું મને ખબર જ નથી। તો 136 જેટલા માણસોના મૃત્યુ થયા હોય તો સ્વાભાવિક છે કે પહેલી જવાબદારી ગુજરાત સરકારની બને, એ જિલ્લાના કલેક્ટરની બને, એ નગરપાલિકામાં ઘટના બની એ ચીફ ઓફિસરની બને, જે એજન્સીને કામ આપવામાં આવ્યું એ એજન્સીના માલિકની બને, જેણે કામ કર્યું એ કોન્ટ્રાક્ટરની બને। તો આ બધા સામે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી, માત્ર ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી એ લોકોએ કરી છે। પણ જાણી નવાઈ લાગશે કે જે ટિકિટ બારી પર 2 જણ ટિકિટ વેચવાનું કામ કરતા હતા એના પર એફઆઈઆર દાખલ થઈ ગઈ છે। ત્યાં 3 વોચમેન હતા તો 3 વોચમેન પર એ લોકોએ એફઆઈઆર દાખલ કરી છે, પણ જે જવાબદાર માણસ કહેવાય એની સામે આ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે ભ્રષ્ટાચારીઓને છાવરવાનું પણ કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। અને નૈસતભાઈ જે વાત કર્યું એમ કે 4 લાખ કરોડ રૂપિયા સરકારનું દેવું થઈ ગયું છે, એટલે સરકારની જે આવક છે એનું મહેસૂલી ખર્ચ જે સરકાર કરે છે એમાં 16% હિસ્સો તો માત્ર વ્યાજ ચૂકવવામાં જાય છે। એ પરિસ્થિતિમાં એટલે ગુજરાત નાદારી તરફ આગળ વધી ગયો હોય એવી અત્યારે જે આંકડાઓ જે આવ્યા છે ને સત્તાવાર આંકડાઓ છે એના પરથી આ ફલિત થાય છે। અને ગરીબ આજે વધારે વધારે ગરીબ થઈ ગયો છે। તમે જુઓ છો કે એલપીજીમાં સિલિન્ડરના ભાવમાં 460 રૂપિયા જેટલો વધારો છેલ્લા 3 વર્ષમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે। ઇલેક્ટ્રોન ટિકિટ આપણે 5 રૂપિયામાં મળતી હતી, એના 50 રૂપિયા થઈ અત્યારે પરિસ્થિતિ એવી છે કે સુરતથી તમે કોસાની ટિકિટ લઈને જાઓ તો એ તમને સસ્તી પડે, પણ ઇલેક્ટ્રોન ટિકિટ તમે લો તો 50 રૂપિયાની હોય, કે સુરતથી ઉધનાની તમે ટિકિટ કઢાવો અને પછી પ્લેટફોર્મ પર જ જાઓ, ટ્રેનમાં નહીં બેસો તોય તમને સસ્તું પડે, પણ પ્લેટફોર્મ ટિકિટ લો તો આજે 50 રૂપિયા ચૂકવવા પડે છે। એટલે આ પરિસ્થિતિમાં આજે છેલ્લા 15 વર્ષમાં ગુજરાતનું દેવું 3 ગણું વધી ગયું છે। આજે સરકારી કોલેજોમાં જે હતી કોંગ્રેસના રાજમાં જેની સ્થાપના થયેલી એમાં 50% ઘટાડો થયો છે, એની સામે 70% ખાનગી કોલેજોમાં વધારો થયો છે। આ વાસ્તવિકતા અત્યારે ગુજરાતની છે। અને તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચારના કેસમાં ગુજરાત આખા દેશમાં 3જા નંબર પર પહોંચી ગયું છે।